જીવન જીવવા માટે જે પ્રમાણે હવા પાણી અને અનાજની જરૂરિયાત હોય છે તે જ રીતથી ભારતીયોને ચાની ચુસ્કી મારવાનો શોખ હોય છે પરંતુ ચાને લઈને ચોંકાવનાર માહિતી પ્રાપ્ત થઈ છે કે હવે આ ચાના કારણે જીવલેણ રોગ પણ થઈ શકે છે ખાદ્ય સુરક્ષા અધિકારીઓને ચા ઉગાડવાની પ્રક્રિયા દરમિયાન ચાની પત્તી અને ધૂળમાં જંતુનાશકોનો ઉપયોગ મોટી માત્રામાં જોવા મળ્યો છે ખેડૂતો અને બાદમાં ચાના ઉત્પાદકો પ્રોસેસિંગ દરમિયાન જરૂરી માત્રા કરતાં વધારે પ્રમાણમાં જંતુનાશકો ઉમેરે છે તે આ પાછળથી કેન્સરનું કારણ બને છે અને જીવનને અસર કરે છે કર્ણાટકનું આરોગ્ય મંત્રાલય ટૂંક સમયમાં એવા ચાના બગીચાઓ સામે પગલાં લેવા જઈ રહ્યું છે જે ચા ઉગાડતી વખતે જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ કરે છે કે ચા એટલે એવું કહેવાય કે હું તો છું જ મારી સાથે ઘણા એવા લોકો છે કે બહુ ઓછા લોકો હશે કે જેમને ચા પીવી પસંદ નહીં હશે સવારે ઉઠીએ એટલે સૌથી પહેલાં ચા જુએ આપણને અને અમે જ્યારે ઓફિસે જઈએ છીએ કામ હોય છે આખો દિવસ ત્યારે ઘરની ચા તો સવારે આપણી થઈ ગઈ હોય પણ અમે ઓફિસ હોઈએ ત્યારે શું કરીએ તો આવી રીતના ચાની લારી કે ટપરી ઉપર અમે લોકો ઓફિસવાળા સહયોગી આવીને ચા પીતા હોય છે અને એમાં બી જ્યારે આવું વરસાદનું વાતાવરણ હોય ત્યારે ચાનું પ્રમાણ વધી જાય છે અને હમણાં થોડા સમય પહેલા એવું સાંભળ્યું હતું પણ ખરું કે ચા પીવી સ્વાસ્થ્ય માટે બહુ આરોગ્યપ્રદ નથી હાનિકારક છે બ્લેક ટી પણ અમુક ફાયદાઓ કરતી હોય છથી ઇન્ફ્લામેશન ઓછું થાય અમુક લાંબા ગાળાના લોકો ક્રોનિક ડિઝીઝ ઘટે અને અમુક સંશોધનોમાં તો એવું પણ છે કે ગ્રીન ટી અમુક પ્રકારના કેન્સર પણ ઓછા કરે પરંતુ હમણાં જે તાજેતરમાં એક અભ્યાસ આવ્યો કે જે ચાને લીધે કદાચ એમાં જે ભેળસેળ કરેલું હોય કે એમાં જે જંતુનાશક દવાઓ હોય કે પ્રિઝર્વેટિવ હોય એના લીધે કંઈ કેન્સરના ઇન્સિડન્ટ્સ વધ્યા છે એ એમાં તથ્ય હોઈ શકે કારણ કે કોઈપણ જંતુનાશક દવાઓ કે અમુક પ્રકારના પ્રિઝર્વેટિવ જો માત્રા કરતાં વધારે હોય તો તે કાર્સિનોજનિક એટલે કે કેન્સર કરવા માટે કારણભૂત થઈ શકે ચાના કારણે કેન્સર થાય છે એવું નથી પરંતુ કોઈપણ વસ્તુ જ્યારે પ્રોસેસ કરવામાં આવે ત્યારે જ્યારે કે ચાના પત્તા હોય એના પર ખરાબ ના થાય એના માટે એ લોકો પેસ્ટિસાઇડ છાંટે પ્રોસેસ કરતી વખતે કોઈ જાતના કેમિકલ વાપરવામાં આવે અને પ્લસ કલર જે યુઝ કરવામાં આવે છે આ બધી વસ્તુઓ હાનિકારક છે અને એ વસ્તુઓ જ્યારે આપણા શરીરમાં જાય તો એ કેમિકલ તમારા ઘરે શરીરમાં જાત જાતના કેન્સર કરી શકે બીજી બીમારીઓ કરી શકે એટલે એના ઉપયોગને ટાળવો જોઈએ કારણ કે અત્યારે બધા જેટલા બી પ્રોસેસ ફૂડ આવે છે જે આપણે આઉટસાઇડથી બનેલા હોય ફેક્ટરીમાં બનેલા હોય એ બધામાં લોકો એને સારી રીતે રાખવા માટે પ્રિઝર્વેટિવ વાપરે છે જેની અંદર કેમિકલ હોય છે પ્લસ કલર માટે વાપરે કલરમાં કેમિકલ હોય છે અને પ્લસ પેસ્ટિસાઈડનો ઉપયોગ આ ડેન્જરસ છે